નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે હવે આજે જોઈશું મૌર્યકાલીન અર્થવ્યવસ્થા. અહીંયા મૌર્ય યુગ દરમિયાન અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી હતો. મૌર્ય વહીવટીતંત્રે બિન ઉપજાઉ ભૂમિને, જમીનને ઉપયોગમાં લાવવા વ્યવસ્થિત પ્રયત્નો કર્યા, જેમાં ખેતી થતી ન હોય એવી જમીનને પણ ઉપયોગમાં લેવી. તેમણે નવા સ્થળોની શોધ પણ કરી. ખેતીમાં કામ કરવા માટે વિશાળ જનસંખ્યા ધરાવતા ક્ષેત્રોમાંથી લોકોને નવા ગામડાઓમાં વસાવવાનું કાર્ય કર્યું. એવી બંજર જમીન પડી હોય ત્યાં ગામડાઓ વસાવ્યા અને ત્યાં ખેતીનો વ્યવસાય શરૂ કર્યો. રાજા તમામ જમીનનો માલિક હતો. સીતા અધ્યક્ષ સમગ્ર કૃષિતંત્રનો વડો હતો. કૃષિતંત્રના વડાને સીતા અધ્યક્ષ કહેવામાં આવતો હતો. જોકે ખેડૂતો પોતે પણ પોતાની જમીનના માલિક હતા. માલિકીની જમીન પણ ખેડૂતો ધરાવી શકતા, છતાં પણ એકંદરે સમગ્ર જમીન એ રાજાના માલિકીની હતી. મૌર્યો સિંચાઈના મહત્વને સમજ્યા હતા, એટલે સિંચાઈ વ્યવસ્થા હતી ત્યાં. જૂનાગઢમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન તળાવની રચના કરાવી હતી. સિંચાઈ ભૂમિવાળા ખેડૂતો પાસેથી વધારે કર લેવામાં આવતો હતો. જે લોકોને સિંચાઈની વ્યવસ્થા મળે એવી જેમની જમીન હતી એમની પાસેથી ઉપજ વધારે થતી હોવાને કારણે વધારે કર લેવામાં આવતો હતો. મૌર્ય સામ્રાજ્યના સમયમાં વેપાર વાણિજ્યનો પણ ખૂબ વિકાસ થયો હતો. વારાણસી, મથુરા, ગાંધાર, ઉજ્જૈન, બંગાળ અને ગુજરાત એ વેપાર વાણિજ્ય માટેના ઉત્તમ કોટીના સ્થળો હતા. ધાતુનું ઉત્પાદન ખૂબ જ અગત્યની આર્થિક પ્રવૃત્તિ હતી. એ સમયે ધાતુનું ઉત્પાદન પણ થતું હતું. જમીન માર્ગો અને જળ માર્ગો દ્વારા વેપારનું સંચાલન કરવામાં આવતું હતું. આ બંને માર્ગો દ્વારા વેપારની આવન જાવન થતી હતી. પાટલીપુત્ર અનેક વેપારીક માર્ગો દ્વારા સમગ્ર ભારત સાથે જોડાયેલું. ઘણા બધા વેપાર માટેના માર્ગો પણ હતા, રસ્તાઓ પણ હતા, અને આ રીતે પાટલીપુત્ર સમગ્ર ભારત સાથે જોડાયેલું હતું. એટલે સમગ્ર ભારત સાથે એનો વેપાર ચાલુ હતો. એટલું જ નહીં, બંગાળથી લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાના બજારો સાથે પણ આ જોડાયેલું રહેતું હતું. પશ્ચિમ બંગાળમાં આવેલું તામ્રલિપિ અને પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલું ભરૂચ આંતરરાષ્ટ્રીય બંદરો હતા. આ બે આંતરરાષ્ટ્રીય બંદરો હતા, તામ્રલિપિ અને ગુજરાતનું ભરૂચ. ચંદ્રગુપ્ત મૌર્યએ તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા તરફ જતો એક માર્ગ બનાવ્યો હતો. વેપાર ઉદ્યોગ માટે સહેલું પડે એ માટે ચંદ્રગુપ્ત મૌર્યએ તામ્રલિપિ થઈ અને તક્ષશિલા જવાનો અને તક્ષશિલાથી મધ્ય એશિયા તરફ જવાનો એક વિશિષ્ટ માર્ગ બનાવ્યો હતો, જે પાછળથી શેરશાહે અને એના બાદ 19મી સદીમાં ડેલહાઉસીએ આ માર્ગને ફરીથી નિર્મિત કરાવ્યો હતો. તે જે આગળ જતા ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાયો. વેપારનું મહત્વપૂર્ણ પાસું શિલ્પકલાનો વિકાસ હતો. વેપારીઓ અને કારીગરો સંગઠિત રીતે શ્રેણી કે ગિલ્ડ બનાવી, એટલે એક ગ્રુપ બનાવવામાં આવતું હતું, કાર્ય કરતા હતા. લોખંડના ઉત્પાદન પર એકાધિકાર રખાયો હતો, એટલે કે રાજ્ય હસ્તક હતો લોખંડનો ઉપયોગ, કારણ કે લોખંડ એ ખેતી, વેપાર અને સેના માટે સૌથી મહત્વપૂર્ણ ધાતુ હતી. આ બધી જગ્યાએ લોખંડનો ઉપયોગ થતો હોવાથી લોહાધ્યક્ષ નામનો ઉચ્ચ અધિકારી એ આ લોખંડ એની વેપાર ઉપર નજર રાખતો હતો. હવે મૌર્ય કાળની અંદરમાં સમાજ કેવો હતો, સમાજ વ્યવસ્થા કેવી હતી? બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના બાદ ધર્મ અને સમાજ ક્ષેત્રે થોડા ઘણા પરિવર્તનો આવ્યા હતા. જે પહેલાંનો સમાજ હતો એમાં ફેરફારો થયા હતા, અને બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના થયા બાદ સમાજમાં થોડા ઘણા પરિવર્તનો આવ્યા હતા. પરંતુ તેમ છતાં મૌર્યકાલીન સમાજમાં વર્ણ વ્યવસ્થા એટલી જ મજબૂત હતી. વર્ણો હતા, ચાર વર્ણો વિશે આપણે જે આગળ ભણી ગયા એવા ચાર વર્ણો હતા. જોકે વેપાર વાણિજ્યના વિકાસને કારણે વૈશ્યો એટલે વેપારીઓ અને શૂદ્રોના સામાજિક સ્તરમાં સુધારો થયો હતો. સમાજમાં જે પાછળનું સ્થાન ધરાવતા હોય એવા લોકોના સ્તરમાં પણ વેપાર વાણિજ્યનો વિકાસ થયો હોવાથી સુધારો થયો હતો. વેપાર કરવાની કદાચ બધાને છૂટ હતી. શૂદ્રો હવે કૃષિ અને શિલ્પના વ્યવસાય સાથે સંકળાયા હતા.
હતા શુદ્રો છે એ કૃષિ એટલે કે ખેતી પણ કરી શકતા અને શિલ્પકલાનું કામ પણ કરતા હતા મૌર્ય કલા સ્થાપત્ય અને અભિલેખો અભિલેખો તો મૌર્યકાળના નામ જ છે પ્રાચીન ભારતીય શિલ્પ અને કલાના ક્ષેત્રે મૌર્ય સામ્રાજ્યનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે શિલ્પકલાના ક્ષેત્રે ઘણું બધું મૌર્ય સામ્રાજ્યએ આપ્યું છે મેગેસ્થાની સે પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્ય એક ભવ્ય મહેલમાં રહેતો હતો એવી વાત કરી છે મેગેસ્થની સે પાટલીપુત્રની અંદરમાં ચંદ્રગુપ્ત રહેતો હતો અને એનો મહેલ ખૂબ ભવ્ય હતો એવું બતાડ્યું છે જો કે આ મહેલ કાષ્ટનો લાકડાનો હોવાના કારણે મોટી સંખ્યામાં અવશેષો મળતા નથી કારણ કે લાકડું અમુક સમયે ખલાસ થઈ જાય સડી જાય કે કંઈ પણ થાય એટલે આ કાળમાં પથ્થરની મૂર્તિઓ બનાવવાની કલા ખૂબ વિકાસ પામી હતી પથ્થરમાંથી મૂર્તિઓ કોતરવામાં આવતી હતી જેના ઉત્તમ નમૂના રામપુરવા લોરિયાનંદનગઢ અને સારનાથના અશોક સ્તંભોમાંથી પ્રાપ્ત થાય છે આ મૂર્તિઓના નમૂના ક્યાંથી પ્રણી આવે છે તો રામપુરવા લોરિયાનંદનગઢ અને સારનાથા અશોક સ્તંભોમાંથી પ્રાપ્ત થાય છે આપણું રાષ્ટ્રીય ચિહ્ન જે છે ચાર સિંહની આકૃતિવાળું તે બનારસ પાસે આવેલા સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે આ બધા સ્તંભ ગોળાકાર અને એક જ પથ્થરમાંથી સળંગ એક પથ્થરમાંથી બનાવવામાં આવ્યા હતા ઉત્તર પ્રદેશમાં મિર્ઝાપુર પાસે આવેલ ચુનાર નામના ગામમાંથી મળી આવેલ રેતીના પથ્થરમાંથી આવા સ્તંભો બનાવવામાં આવતા હતા આ સ્તંભો બનાવવાના પથ્થર ક્યાંથી મેળવવામાં આવતા હતા તો ઉત્તર પ્રદેશમાં મિર્ઝાપુર પાસે આવેલ ચુનાર નામના ગામમાંથી મળી આવેલ રેતીના પથ્થરમાંથી આવા સ્તંભો બનાવવામાં આવતા અને ત્યારબાદ સમગ્ર ભારતભરમાં એનું સ્થાપન કરવામાં આવતું જે મૌર્યોની ઉત્કૃષ્ટ સંચાર વ્યવસ્થાનું ઉદાહરણ છે આપણને પહાડોમાંથી મૌર્યકાલીન ગુફાઓ પ્રાપ્ત થઈ છે એમાં સૌથી મહત્ત્વની ગુફાઓ બિહારના ગયા પાસે આવેલ બારાબરની ટેકરીઓમાંથી મળી છે સૌથી મહત્ત્વની ગુફા છે એ બિહારના ગયા પાસે આવેલ બારાબરની ટેકરીઓમાંથી મળી આવી છે આ ગુફાઓમાં લોમેશ ઋષિની ગુફા એ શ્રેષ્ઠ ગુફા છે આ સમયની પથ્થર અને માટીની મૂર્તિઓ પણ મળી આવી છે જેના પર પોલીશ કરવામાં આવી છે અહીંયા પથ્થર અને માટીની મૂર્તિઓને ચકચકિત કરવા માટે એના પર પોલીશ કરવામાં આવી છે આવી મૂર્તિઓ દીદારગંજમાંથી મળી આવેલ યક્ષ અને યક્ષિણીઓની મૂર્તિઓ મહત્ત્વપૂર્ણ છે આ મૂર્તિઓ સ્વર્ગમાં વસતા યક્ષ અને યક્ષિણીઓ એવું કહેવાય છે એમની મૂર્તિઓ પણ અહીંયા આપેલી છે હવે આટલું વિકસેલું આ સામ્રાજ્ય હતું એનું પતન કઈ રીતે થયું એ આપણે હવે પછી જોશું